શાળા નંબર 17માં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ ઉજવાયો. શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર 17 મધ્યે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેમજ વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી વીજી મકવાણા સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના પ્રાર્થના નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત અતિથિઓને આવકારવા માટે શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું. ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 1 થી 8ના 8 વર્ષોના આ સોનેરી વર્ષોને યાદ સ્વરૂપે વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ એ માઇન એ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જે દ્વારા સમાજમાં એ સંદેશો મૂકવામાં આવ્યો કે આજકાલ બાળકો જે મોબાઈલ મેનિયા થતા જાય છે એમાંથી બહાર આવે અને મોબાઈલનો હકારાત્મક ઉપયોગ કરે તે ઉદ્દેશ્ય હતું. આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓમાં સીઆરસી સાહેબ, એસએમએસના અધ્યક્ષા, એસએમસીના સભ્યો તથા નગરપાલિકાની વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના સાંસ્કૃતિક દોરમાં અંતિમ કાર્યક્રમમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષકો માટેની ભાવના તથા આભાર રજૂ કરાતો સુંદર મજાનું નૃત્ય રજૂ કરવામાં આવેલ હતું. શાળામાં યોજાયેલ રમતોત્સવમાં બાલવાટિકાથી ધોરણ 8ના સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત અતિથિઓના વરદસ્તે શિલ્ડ આપવામાં આવ્યું. ધોરણ 8ના વિદાય લઈ રહેલા બાળકો માટે વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ એનાયત કરી, જેવા કે નિયમિત હાજરી, સહ અભ્યાસિક પ્રવૃત્તિ, શ્રેષ્ઠ અભ્યાસ, શ્રેષ્ઠ ગણવેશ, સ્વયં શિસ્ત, આ તમામ કેટેગરીના શિલ્ડ બાળકોને આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ દોરમાં અધ્યક્ષ સ્થાનેથી વિશ્રામભાઈ મકવાણાએ શુભેચ્છા સંદેશ આપ્યા હતા, તેમજ આભારવિધિ શ્રી કાસમ સવાદ દ્વારા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શાળાના મદદનીશ શિક્ષિકા શ્રીમતી જેસિકાબેન આથાએ ખૂબ જ મહેનત કરી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી વીણાબેન પટેલે સંભાળેલ. શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, હું શ્રીમતી જેસિકા આથા, શાળા નંબર 17ના મદદિત શિક્ષિકા. આજ રોજ તારીખ 15/3/2024ના રોજ અમારી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ તથા શાળા દરમિયાન વર્ષ દરમિયાન જેટલી પણ પ્રવૃત્તિઓ થઈ છે એ બાળકોને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવેલ. અમારી શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રોનો હંમેશા એક જ ધ્યેય રહ્યો છે, અમારી શાળા મજાની શાળા. બાળકોને અમે શિક્ષણ સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ તેમજ જીવન ઘડતરના પાઠ આપવા માટેનો સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. એમનો આ જે 1 થી 8 વર્ષનો શિક્ષણ કાર્યનો કાળ છે એમના માટે જીવનમાં યાદગાર બની રહે તથા સુવર્ણ કાળને તેઓ ક્યારેય પણ ન વિસરે એવા અમે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાના 1 થી 8 ધોરણના સુવર્ણકાળ દરમિયાનના જે અનુભવો હતા એ રજૂ કર્યા તથા શિક્ષકને લગતી બાળકોના 8 વર્ષના અનુભવની તમામ કૃતિઓ અમે રજૂ કરી અને બાળકો અહીંયાથી ખુશી ખુશી જાય. જ્યારે બાળક શાળાએ આવે છે ત્યારે રડતું આવે છે, પણ અમારો બધાનો ધ્યેય એ છે કે બાળક જ્યારે અહીંયાથી જાય ત્યારે રડતું જાય કે અમારી આ શાળા અમારાથી છૂટી રહી છે. બસ અમે બાળકોના ભવિષ્ય માટે સતત એવા પ્રયત્નશીલ રહીએ છીએ કે તેઓ જીવનમાં એક આદર્શ નાગરિક, એક શ્રેષ્ઠ માનવી બની શકે. થેન્ક યુ. મારું નામ કાસમભાઈ કુંભાર છે. હું અંજાર નગર પ્રાથમિક શાળા નંબર 17માં શિક્ષક તરીકે સેવા આપું છું. મારી શાળા નંબર 17. આજ રોજ અમારી શાળા નંબર 17માં વાર્ષિકોત્સવ 2004 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને એ સાથે ધોરણ 8માં વિદાય લઈ રહેલા બાળકો માટે શુભેચ્છા સમારોહ પણ રાખેલો હતો. આજે આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓમાં બાળકોએ ભાગ લીધેલો અને જે સ્પર્ધાઓમાં ભાગ લીધેલો એ તમામ બાળકોને આજરોજ અમારી શાળા કક્ષાએથી ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો અને દરેક સ્પર્ધાઓમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર જે બાળકો આવ્યા હતા તેમને અત્યારથી શાળા નંબર 17 તરફથી ઇનામ આપવામાં આવેલ હતું. તે સાથે સાથે અન્ય જે બેસ્ટ વિદ્યાર્થી હતા, સ્ટુડન્ટ ઓફ ધ યર, એ
અલગ અલગ કુલ 9 કેટેગરી જેમાં રાખવામાં આવેલી હતી અને કુલ 9 કેટેગરીમાંથી 9 બાળકોને સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2024 એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. મકાન લેવી છે તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો. એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે. ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે. કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલબુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન, ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે. સંપર્ક નંબર 9712677735 99793 26441.